विराम बाद पुनः स्वागत। तौकते वावाझोड़ानुं संकट यथावत छे। अमदावाद सहित राज्यभरना वातावरणमां पलटो जोवा मळी रह्यो छे। अमदावादमां वहेली सवारे सामान्य वरसाद पड्यो हतो। त्रण दिवस राज्यना वातावरणमां पलटो रहेशे। 16 થી 18 મે सुधी वावाझोड़ानी असरने पगले रही शके छे वरसाद। आजे सौराष्ट्र दक्षिण गुजरातमां वरसादनी संभावना छे। વધુ માહિતી માટે સંવાદદાતા દીક્ષિત ઠકરાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। દીક્ષિત, જણાવું છું કે જે રીતે તોકતે વાવાઝોડાનું સંકટ યથાવત છે અને અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ખાસ અમદાવાદની જ વાત કરવામાં આવે તો વહેલી સવારે સામાન્ય વરસાદ પડ્યો હતો અને 3 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો રહેવાનો છે। તો જે રીતે તોકતે વાવાઝોડાની અસર અત્યારે હાલમાં દેખાઈ રહી છે, અમદાવાદમાં જ વહેલી સવારે સામાન્ય વરસાદનું ઝાપટું આવ્યું હતું। 3 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો રહેશે, ખાસ કરીને 16 થી 18 મે સુધી વાવાઝોડાની અસરને પગલે વરસાદ રહી શકે છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે। તોકતે વાવાઝોડાનું જે સંકટ છે તે યથાવત છે, તેની અસર પણ અત્યારે હાલમાં દેખાઈ રહી છે। અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વહેલી સવારે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ થયો હતો। 3 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો રહેશે। જી દીક્ષિત, જણાવું છું કે જે રીતે તોકતે વાવાઝોડાની અસર હવે રાજ્યભરમાં દેખાવા લાગી છે, પ્રતિબલ રાજ્યભરમાં તોકતે વાવાઝોડા છે તેની અસર દેખાવા લાગી છે। અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો, હજુ પણ વાદળછાયું વાતાવરણ છે તે રાજ્યભરમાં દેખાઈ રહ્યું છે। અમદાવાદથી પણ સાબરમતી રિવરફ્રન્ટથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ગરમીનો માહોલ છે। અત્યારે સૂરજ પણ નીકળી ગયો હોય છે, પરંતુ તમામની વચ્ચે વાતાવરણમાં પલટો છે। વાદળછાયું વાતાવરણ અમદાવાદ સહિત રાજ્યભરમાં છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે જે રીતે તોકતે વાવાઝોડા અને તેની અસર હવામાન વિભાગે કહ્યું હતું કે 16, 17 અને 18 ત્યાં 3 દિવસ સુધી રાજ્યભરના વાતાવરણમાં પલટો રહેશે। ખાસ સૌરાષ્ટ્રના કોસ્ટલ વિસ્તારમાં આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, તે પણ હવામાન વિભાગે 2 દિવસ દ્વારા કરવામાં આવી છે। ત્યારે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો, વહેલી સવારે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા અને અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને આ તમામની વચ્ચે જે તોકતે વાવાઝોડું છે તેની અસરો છે તે દેખાવાની સૌરાષ્ટ્રમાં વધુ શરૂ થઈ છે, તો સાથે જ અમદાવાદમાં પણ આ વાવાઝોડું છે તેની અસર છે તે દેખાવા લાગી છે। જોઈ શકાય છે આકાશી દ્રશ્યોમાં કે હાલ અહીંયા વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં એટલે કે આગામી 3 દિવસ ગુજરાત પર આ વાવાઝોડું છે તેનું સંકટ છે તે જોવા મળશે। હવામાન વિભાગે દાવો કર્યો છે કે 18મી તારીખે આ વાવાઝોડું છે તે ગુજરાતના દરિયા કિનારાને હિટ કરશે। અત્યારના જો માહોલની અને લેટેસ્ટ અપડેટની વાત કરવામાં આવે તો આ વાવાઝોડું મહુવાથી પોરબંદરની વચ્ચે ગમે તે જગ્યાએ ટકરાઈ શકે છે, જોકે સતત આ વાવાઝોડું છે તે દિશા બદલી રહ્યું છે, પરંતુ હજુ પણ વાવાઝોડાનો ખતરો છે તે ગુજરાત પરથી ટળ્યો નથી, તેને જ લઈને તમામ તૈયારીઓ પણ પ્રશાસન દ્વારા કરી દેવામાં આવી છે। એનડીઆરએફની ટીમ પણ સૌરાષ્ટ્રના અલગ અલગ જે વિસ્તારો છે તે ડિપ્લોય કરી દેવામાં આવી છે અને હજુ પણ આ વાવાઝોડા છે તેનું સંકટ યથાવત છે। ત્યારે ગઈકાલે સીએમએ પણ એક બેઠક કરી હતી, એટલે કે તમામ તૈયારીઓ છે તે પ્રશાસન દ્વારા કરી દેવામાં આવી છે। આભાર દીક્ષિત સમગ્ર માહિતી બદલ।